गुड मॉर्निंग, नमस्कार। आज वार कयो छे? गुरुवार। बुधवार पछी कयो वार आवे? गुरुवार। आज आप अंग्रेजी में शू शीखीशु? सिक्स। सिक्स एटले छ। अंग्रेजी में सिक्स कहवाय वन टू थ्री फोर फाइव, पछी शू आवे? सिक्स। हवे आ शू छे? लॉलीपॉप छे, बराबर छे। केटला छे गणीशु? वन टू थ्री फोर फाइव सिक्स, बराबर। आ सिक्स छे लॉलीपॉप, तमने भावे छे ने? हवे नीचे शू छे? चॉकलेट। चॉकलेट केवी लागे? मीठी लागे ने? चलो गणीशु। वन टू थ्री फोर फाइव सिक्स, बराबर। હવે આપણે સિક્સ લખતા શીખીશું। કેવી રીતના શીખીશું જો બાળકો? બહુ સરળ છે। જો આમ કરીને આપણે સી લખીએ છીએ ને, એવું સી લખવાનો અને અંદરની બાજુએ ગોળ કરવાનું। સિક્સ, સિક્સ એટલે છ, સિક્સ સિક્સ એટલે છ, સિક્સ સિક્સ એટલે છ, સરસ ઘૂંટવાનું છે। સિક્સ સિક્સ એટલે છ, સિક્સ સિક્સ એટલે છ, સિક્સ સિક્સ એટલે છ, બરાબર। આવી રીતના સરસ કાળું ઘૂંટવાનું છે। હવે સામેના પેજ પર આવી રીતના મમ્મી તમને સિક્સ લખી આપશે, બરાબર છે, અને પછી તમારે ધીરે ધીરે ઘૂંટવાનું। સિક્સ, સિક્સ એટલે છ, સિક્સ એટલે છ, સિક્સ છ, સિક્સ એટલે છ, સિક્સ એટલે છ। જો આ રીતના બોલી બોલીને સરસ સુંદર અક્ષરે તમારે ઘૂંટવાનું છે, ધીરે ધીરે લખવાનું અને હવે જાતે લખવાનું હને, ધીરે ધીરે લખવાનું અને જાતે લખવાનું, સરસ કાળું કાળું ઘૂંટવાનું, એટલે તમારો હાથ વળે અને તમને લખતા આવડી જાય। આ રીતના બોલી બોલીને લખવાનું। સિક્સ, સિક્સ એટલે છ, પછી આ ઘૂંટાઈ જાય, પછી વન ટુ સિક્સ, બરાબર। તો આ રીતના લખવાનું, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, પાછું લખવાનું, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ। હવે એના પર ઘૂંટવાનું આપણે, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, પાછું લખવાનું, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ। જો બાળકો, આ રીતના ક્રમમાં તમે બોલીને લખશો ને, એટલે તમને યાદ પણ રહેશે અને લખતા પણ આવડી જશે, બરાબર। આ રીતે તમારે બોલી બોલીને વન ટુ સિક્સ સરસ સુંદર અક્ષરે ઘૂંટીને લખવાનું છે। નમસ્કાર।